નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજુલા શહેરના આ યુવાને પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો. રાજુલા શહેરમાં સેવાભાવી સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ મોટું નામ ધરાવતા સાગરભાઈ સરવૈયા આજે જન્મદિવસ હોય ત્યારે તેમણે પોતાના જન્મદિવસ એક અનોખી રીતે આજે ઉજવ્યો. લોકો ફરવા જાય છે, કેક કાપે છે, ત્યારે આ યુવાને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજુલા શહેરની એક આંગણવાડીમાં બાળકોને ભોજન કરાવ્યું, તેમજ વૃક્ષારોપણ કરાવ્યું. સાથે સાથે સરકારી હોસ્પિટલમાં આજે એક પ્રોટીન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. ટીબીના જરૂરિયાતવાળા દર્દીના પરિવારને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારે પોતાના જન્મદિવસ પ્રસંગે આજે તેમણે આ કાર્યક્રમ યોજીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે. આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા. જી જેઠવ સાહેબ, આજે રાજુલા શહેરમાં સાગરભાઈ ને એમની ટીમ દ્વારા જે કાર્યક્રમ આવ્યું છે, શું કાર્યક્રમ આવ્યું અને શેના માટે આ લોકો આવ્યા હતા જરા જણાવશો સાહેબ? સાગરભાઈ નો આજે જન્મદિવસ છે એટલે એ નિમિત્તે વચ્ચે એકવાર વાત થઈ હતી કે આપણે ત્યાં ટીબીના પેશન્ટ અને અમુક કુપોષિત જે ટીબીના દર્દી ઘણા બધા છે, દવા લેતા હોય એવા, એ લોકોને ખાસ તો છે ને કુપોષિત વધારે હોય એટલે પોષણ મળે એવી જે આખી કીટ મળી જાય ને તો ગરીબ દર્દીને ફાયદો થાય એવું છે. એટલે એ ધ્યાને રાખીને સાગરભાઈના મનમાં ત્યારે જ વિચાર આવ્યો હતો અને આજેના જન્મદિવસ નિમિત્તે એમણે બહુ સારામાં સારું કામ કર્યું છે અને દરેક કુપોષિત દર્દીને પોતાના બનાવી કીટ બનાવી અને એ વિતરણ કર્યું છે. અને સાગરભાઈને હું ખાસ ધન્યવાદ આપું છું અને એમને લાંબુ આયુષ્યની શુભકામના પાઠવું છું. અકુલભાઈ, આજે રાજુલા સિવિલ હોસ્પિટલમાં તમે આવ્યા છો તો શું કાર્યક્રમ હતો અને શેના માટે આપ એકત્રિત થયા છો? સાગરભાઈ સરવૈયાનો આજે જન્મદિવસ છે. 34 વર્ષ પૂરા કરી અને 35મા વર્ષમાં પ્રવેશ કર્યો અને એમના જન્મદિવસ નિમિત્તે એમણે આંગણવાડીમાં ભોજન અને હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓને અનાજ અને અન્ય ચીજ વસ્તુઓની કીટ વિતરણ કરવા માટેનો આજે કાર્યક્રમ રાખેલો અને તમામ મિત્રો સાથે આજે હોસ્પિટલમાં એમને કીટ વિતરણ કર્યું. એ સિવાયને પણ આજના ઘણા બધા એમના સેવાકીય કાર્યક્રમો છે. સાગરભાઈ સરવૈયા બહુ નાની ઉંમરે મોટું નામ એણે કમાઈ લીધું છે એવી રીતે કે સામાજિક સેવામાં તેઓ પ્રવૃત્ત છે. હું એટલું ચોક્કસ કહીશ કે સાગરભાઈ એમના પરિવારનો વારસો જાળવો છે. એમના બાપદાદા વખતથી, લાલજી દાદા વખતથી એ લોકો પૂરતી સેવાકીય પ્રવૃત્તિઓમાં પહેલેથી જ અગ્રેસર રહ્યા છે અને સાગરભાઈ પણ ભલે આપણને એમ લાગે કે રાજકારણમાં સક્રિય છે પણ રાજકીય પ્રવૃત્તિઓની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ બહુ મોટી છે એમની. ગરીબ દર્દીઓને સહાય, ગરીબ બાળકોને એમ કે શિક્ષણની સહાય, એ સિવાય એમના જ પરિવારમાં
પગદાના આશ્રમની અંદર પણ બહુ મોટી સેવા છે. તો આજને દિવસે આપણે એવી શુભેચ્છા એમને આપીએ કે સાગરભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે, એમના જીવનમાં ખૂબ જ આગળ વધે એવી અમે શુભકામના પાઠવીએ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.